છેલ્લા કેટલાક સમયથી ભારતની સૌથી સંવેદનશીલ સીમાઓ પૈકીની કચ્છ બોર્ડર પર નાપાક અટક અટકચાળાઓનો વધારો થયો છે તેવું કહી શકાય કચ્છની જે લેન્ડ બોર્ડર હોય કે સમુદ્રી સીમા હોય ત્યાં નાપાક અટકચાળો થઈ જોવા મળી રહ્યો છે હાલ વાત કરીએ તો છેલ્લા એક વર્ષની અંદર કચ્છની સમુદ્રી સીમાઓમાંથી ડ્રગ્સ ઝડપાવવાનું હોય કે કરોડોનું ડ્રગ્સ હોય કે પછી ઘૂસણખોર હોય તે આ વાત કરીએ તો માછીમારીની સ્વાંગમાં જાસૂસીનો ખેલ હોય આ સમગ્ર મામલે હાલ ક્યાંક ને ક્યાંક કચ્છની બોર્ડર છે તે સંવેદનશીલ રહી છે હાલ જે રીતની વાત કરીએ તો એક વર્ષની અંદર કચ્છની સમુદ્રી સીમાઓમાંથી કરોડો રૂપિયા અબજો રૂપિયાનો જે ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યો છે હાલ જ કચ્છના મુન્દ્રા બંદર પર છે તે એકવીસ હજાર કરોડ આસપાસનો જે ડ્રગ્સનો જે જથ્થો છે તે ઝડપાઈ ચૂક્યો છે સાથે જ વાત કરીએ તો જે રીતની ઘૂસણખોરની વાત કરીએ તો પાકિસ્તાન તરફથી અવારનવાર જે માછીમારોની સ્વંગમાં ઘૂસણખોરી છે તે થતી આવી છે અને ક્યાંક ને ક્યાંક જે બીએસએફ અને અન્ય જે નેશનલ સુરક્ષા એજન્સીઓ છે તેની સતર્કતાના કારણે આ જે તે ભારત પર મોટો જે ખતરો છે તે અટકી જાય છે પરંતુ જે વાત કરીએ તો હાલ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ કચ્છની જે સમુદ્રી સીમા છે તે ડ્રગ્સ માટેનું ક્યાંક હોટસ્પોટ બની હોય તેવું કહી શકાય કારણ કે તાલિબાનનું સામ્રાજ્ય છે તે ડ્રગ્સ પર આખું આવેલું છે અને આ ડ્રગ્સનો જે જથ્થો છે તે હવે ભારતીય સમુદ્રી સીમા છે તે આ તાલિબાનના જે અફઘાનિસ્તાનના જે ડ્રગ્સનો છે તે રૂટ છે તો ક્યાંક ને ક્યાંક કચ્છની સમુદ્રી સીમામાંથી હજુ પણ ડ્રગ્સનો જથ્થો ઝડપાય તો નવાય નહીં અને બીજી બા બાજુ પાકિસ્તાન જે અવરચંડાઈ કહી શકાય કે જે ઘૂસણખોરો ઝડપાય છે અવારનવાર તેને લઈને પણ હાલ સુરક્ષા એજન્સીઓ છે તે એલર્ટ બની છે અને સાથે જ જે દેશની જે ટોચ કક્ષાની જે સુરક્ષા ઇન્ટેલિજન્સ એજન્સીઓ છે તેની પણ નજર કચ્છ બોર્ડર પર છે કારણ કે કચ્છ બોર્ડરની છેલ્લા છ મહિનાની મૂવમેન્ટ જો નજર કરવામાં આવે તો ખૂબ જ મૂવમેન્ટની અંદર વધારો થયો છે અને ક્યાંક ને ક્યાંક તે દેશની સુરક્ષા માટે થઈને એક સવાલ ઊભો થઈ રહ્યો છે પરંતુ હાલ સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે તેથી ક્યાંક ને ક્યાંક નાપાક અટકચાળાવો છે તે અટકી જતા હોય છે ਕੌਸ਼ਿਕ ਕਾਂਡੇ ਦਾ ਗੁਜਰਾਤ ਤੱਕ ਕਚ